1975 માં એક વાર્તા લખવાનો મેં ટ્રાય કર્યો અને સુરેશ જોશીનો હું બહુ ચાહક હતો એટલે સુરેશ જોશી લખતા હતા એવી જ વાર્તા મારે લખવી એવો ઈરાદો રાખીને હું વાર્તા પાસે ગયો તો સંકેત નામની એક વાર્તા પહેલી વાર્તા મારી લખાણી તો એ વાર્તા સુરેશ જોશી લખતા હતા એવી ન થઈ કે બીજા લખતા હતા એવી ન થઈ પણ મારી પોતાની કહી શકાય એવી વાર્તા થઈ એનો મને બહુ આનંદ હતો અને 1980 મારો પહેલો વાર્તા સંગ્રહ પ્રગટ થયો જ્યારે ત્યારે મને પહેલું બાળક જન્મ થયું હોય ને એટલો બધો આનંદ થયો હતો તમારી વાર્તાઓમાં નવલકથાઓમાં જે જીવંતતા આવે છે એ પણ લોકોને સ્પર્શી જાય છે મારો પ્રશ્ન પહેલેથી કેવો છે મનમાં દલિત સાહિત્ય એવું આપણે નામ ના આપીએ આખરે તો એ માનવની વાત છે માણસની કથા છે માણસની વેદના છે સંવેદના છે એ બધું એમાં આવે છે તો દલિત સાહિત્ય એવું નામ આપી અને એને મુખ્યધારાથી આપણે અલગ કરીએ એ મને તો યોગ્ય લાગતું નથી તો પછી એની સાહિત્યની મુખ્યધારામાં રાખીએ તો શું વાંધો આવે મેં શું ખોટું યોસેભાઈ તમારો પ્રશ્ન જે છે એ આમ તો એકંદરે સારો છે પણ હું જો વિગતે વાત આ સંદર્ભે કરવા માગું તો દલિત સાહિત્ય મુખ્ય ધારાની જ એક ધારા છે એક પ્રકાર છે શેવાળાના માનવીના દુઃખ દર્દો એની વ્યથા વેદના દલિત સાહિત્યમાં આપણે આકારિત કરી શક્યા છીએ પરંતુ જો એને એક લેબલ ન આપીએ લેબલ ના આપીએ તો એ સાહિત્યનું મૂલ્ય જળવાય નહીં એ હિસાબે દલિત સાહિત્ય એક લેબલ આપ્યું પણ ખરેખર સાહિત્ય એ સાહિત્ય જ છે સાહિત્યની કોઈ અલગ વ્યાખ્યા હોઈ જ ન શકે જેમ કે જૈન સાહિત્ય છે બ્લેક લિટરેચર છે એવી રીતે દલિત સાહિત્ય છે આદિવાસી સાહિત્ય છે એટલે આ જાતના સાહિત્ય એક લેબલ ખાલી એક નામ આપ્યું છે નહીંતર મુખ્ય ધારા સાથે જ જોડાયેલા છે માનવની સંવેદનાઓ સાથે જોડાયેલા છે જોડાયેલું આ સાહિત્ય છે દલિત સાહિત્ય અલગ પાડવાનું કારણ એટલું જ છે કે દલિતોના જે દુઃખ દર્દો અત્યાર સુધી દલિતોને જે આપદા પડી એ આપદા એક અસ્પૃશ્યતાના કારણે પડી એટલે એ અસ્પૃશ્યતાના કારણે એ છેવાડોનો માનવી જનસમૂહથી દૂર ને દૂર થતો ગયો એટલે એને 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 મુખ્ય ધારામાં એને એને વ્યથા અને વેદના લોકો જાણે એ માટે દલિત લેબલ આપીને આપણે મુખ્ય ધારાના સાહિત્ય સાથે એને જોડ્યું છે એને અલગ પાડ્યું નથી આપણે હા તમારી વાત એ રીતે બરાબર લાગે છે પણ તોય તમે આગળ વાત કરી કે જૈન સાહિત્ય ધાર્મિક સાહિત્ય બધા જુદા જુદા છે બરાબર એ તો ચાલ્યા આવતા હતા એમાં આપણે આ નવું કર્યું અને આ વ્યથા તો છેક નરસિંહ મહેતાથી માંડીને આજ દિન સુધી દલિતો વિશે ઘણું લખાયું છે લખ્યું છે છેક નરસિંહ મહેતાએ પણ ભજનમાં ગાયું જેવા રે અમે એવા તો વળી તમે કહો છો તો કેવા ઢેડ વરણમાં કરીને આખી વાત કરી છે તો આ તો ચાલ્યું આવતું હતું તો એ ત્યાંથી અલગ નથી થયું પણ આપણે શા માટે આને અલગ આ રીતે કર્યું કે તમે એમ કહો છો કે એને એની અલગ પાડીએ તો આપણને ખબર પડે કે ભાઈ આ છેવાડાના માણસની પણ એ તો ના કહોતો હોય આપણે પણ વાર્તાઓમાં ઘણી વાતો આવી છે કે અમે ધાર્યું હોય તો આનાથી 100 વર્ષ પહેલાં પણ આ કરી શકાવત પણ નથી કર્યું તો આ એક ખટકે છે મને આ કે એને દલિત સાહિત્ય નામ આપ્યા વિના મુખ્ય ધારામાં વહેતું રાખ્યું હોત તો જે મુખ્ય ધારામાં બીજા બધા છે એમ એ પણ આવી જાત એ બરાબર છે તમારી વાત સાચી છે પણ તમે કદાચ મને જાણતા હો તો હું દલિત સાહિત્યમાં અને મુખ્ય ધારામાં બંને ધારામાં હું કામ કરતો સાહિત્યકાર છું એટલે જ્યારે હું એક સમાજમાં એવા સમાજમાંથી આવતો હોય તો એ સમાજના મેં દુઃખ દર્દો જોયા છે એ સમાજની રીત રસમો મેં જોઈ છે એની રહેણી કરણી જોઈ છે તો એ સાહિત્યમાં લાવવા માટે એક લેબલ આપવું જરૂરી હતું એટલે એના કારણે દાખલા તરીકે રાવી પાઠકની ખેમી વાર્તા હતી કે પન્નાલાલની સુખ દુઃખના સાથી કે સુંદરમની માજા વિલાનું મૃત્યુ આ બધી વાર્તાઓ અને ઘણી નવલકથાઓ પણ એ વખતે લખાઈ હતી જે ઈશ્વર પેટલીકરની કલ્પવૃક્ષ કે રશ્મિની સ્નેહ રશ્મિની અંતરપટ કે અસિત બુચની ચલ અચલ કે એવી બધી નવલકથાઓ લખાયેલી પણ એ વખતે એવું કોઈ નામાભિધાન નથી કરવામાં આવ્યું એનું કારણ કે મુખ્યધારાના લેખકો લખતા હતા એ મુખ્યધારાના લેખકો લખતા હતા જ્યારે 1975 પછી આપણું દલિત સાહિત્ય ઉદ્ભવ થયો એટલે એ ઉદ્ભવ થયો ત્યારે દલિત સાહિત્યકારો પોતાની આપદાઓ પોતે રજૂ કરવા માંડ્યા એટલે એને કારણે એ મુખ્યધારાથી આપણે અલગ પાડ્યું નથી પણ એક દલિત સાહિત્ય એવું એક લેબલ જ આપણે આપ્યું છે
બાકી સાહિત્ય તો એ સાહિત્ય જ છે. સાહિત્યના માપદંડો જે છે, એના નોર્મ છે, એ નોર્મ સાથે આ દલિત સાહિત્ય જોડાયેલું છે. એટલે કોઈ પણ સાહિત્ય સ્વરૂપ, ધારો કે કવિતા છે, વાર્તા છે કે નવલકથા છે, એના સાહિત્ય સ્વરૂપો સાથે વફાદાર રહીને જ ચાલે છે. એટલે મુખ્યધારાની એક એક ફાંટો છે, બાકી એ મુખ્યધારાથી અલગ વસ્તુ છે જ નહીં. ગમે તેમ પણ આ કંઈ મને તમારા જવાબથી બહુ સંતોષ થતો નથી, પણ એ તમારી પણ માન્યતા છે, આ મારી પણ માન્યતા છે. યોસેફભાઈએ જે કહ્યું કે હું આ સાથે સહમત નથી, પણ તો ખરેખર એ જે અમારો ઇલાકો છે, જે ઉત્તર ગુજરાત, મારું ગામ મહેસાણા જિલ્લાનું પાસરિયા નામનું ગામ છે. કલોલથી અમે આગળ જઈએ, કલોલથી એટલે કલોલથી નંદાસણ આવે, નંદાસણ પછી મારું ગામ આવે પાસરિયા. તો આ પાસરિયા ગામ એ મહેસાણા જિલ્લાનું, ઉત્તર ગુજરાતનું એ બધા ગામો એવી રીતે સંકળાયેલા છે કે જેની જે સવર્ણ કોમ છે એટલે ત્યાં પટેલોનું આધિપત્ય વધારે છે. ત્યાં ચૌધરીઓ પણ, ચૌધરીઓ અને દરબારો, એટલે આ બધાની સામે ટકવું બહુ સહેલું નહોતું. અને એ વખતે અમારે ત્યાં ગાયકવાડી રાજ હતું, એટલે ગાયકવાડી રાજના લીધે અમારા ત્યાં શિક્ષણનું પ્રમાણ વધ્યું. અને શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે દલિતો ભણવામાં અગ્રેસર થયા અને આ લોકો સાથે સીધા સંઘર્ષમાં આવ્યા. અને સંઘર્ષમાં સીધા આવવાને કારણે એ લોકો તરફથી ઘણી બધી આપતાઓ અમને પડી. પટેલો અને ચૌધરીઓ એ મુખ્યત્વે ખેડૂત પ્રજા છે, જ્યારે દલિત પ્રજા એ ખેત મજૂર છે. એટલે ખેત મજૂર જ્યારે ખેડૂતોની મજૂરી કરે ત્યારે અનેક રીતે એનું આર્થિક રીતે શોષણ થતું હોય છે. આર્થિક રીતે તો થાય છે, પણ શારીરિક રીતે પણ ઘણી જગ્યાએ શોષણ થયાના દાખલા પણ બન્યા છે. મારા પ્રદેશની આસપાસનો વિસ્તાર જે છે, મારો પ્રદેશ જે છે એ લીલોતરીવાળો પ્રદેશ છે. ત્યાં ભેખડો પણ છે અને ઘણા બધા એવા વોંકરા પણ છે અને ઘણા બધા નેરિયા પણ છે. એટલે અમે નાના હતા ત્યારે એ બાજુ બધી જગ્યાએ અમે ફરવા જતા, અહીં ચરાવમાં ફરતા, પછી અમે બોર ખાવા પણ જતા. આવી રીતે વિવિધ પ્રવૃત્તિઓથી નાના હતા ત્યારથી સંકળાયેલા હતા, ત્યારે મેં નજરો નજર આ બધું જોયેલું છે. એટલે આ બધું જોયું ત્યારે અમારા મનમાં એક જાતની એક એવી એક ગ્રંથિ બંધાઈ કે આ જે બધી આપદાઓ છે, આ બધી વિપદાઓ છે, એ જો દલિત સાહિત્યમાં આવે તો એક એક સરસ રીતે એનું એક સુગ્રથિત આકલન થાય. અને સાહિત્ય સાથે વફાદાર રહીને પણ આ બધી પ્રવૃત્તિઓ કરવા અમે અગ્રેસર થયા. 1975માં દલિત સાહિત્યનો ઉદ્ભવ થયો ત્યારે અમારા મનમાં એક એવી ચોક્કસ ખ્યાલ હતો કે દલિત સાહિત્ય એવું નામાભિધાન કરીને પણ દલિત સાહિત્યની જે કૃતિઓ છે એ કૃતિઓ સવર્ણો સામે મૂકવામાં આવે અને અમારા દુઃખો એ લોકો જાણે. એટલે એ વખતે નીરવ પટેલ કે દલપત ચૌહાણ કે એવા બધા જે લેખકો હતા, જે કવિઓ હતા, એ કવિઓએ પોતાની રચનાઓમાં આ બધું અગ્રેસર રીતે રજૂ કર્યું. દલિત સાહિત્ય જ્યારે શરૂ થયું ત્યારે એના મૂળમાં કવિતા એક મહત્ત્વનો મુદ્દો રહ્યો. એટલે કવિતા દ્વારા દલિતોને આપતા વિપદાને રજૂ કરવાનું એક સહેલું શસ્ત્ર મળ્યું. એટલે નીરવ પટેલ, પ્રવીણ ગઢવી કે દલપત ચૌહાણ કે ભીન વણકર કે એ બધા જે બધા કવિઓ હતા, એમને કવિતામાં એટલી હદે એમને આ બધી કવિતાઓની રચનાઓ કરી કે જે ધીરે 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 સવર્ણોના માનસ પલટાનું કારણ પણ બની. કવિતા પછી વાર્તા સ્વરૂપ આવ્યું. 1987માં મોહન પરમાર એટલે મેં અને હરીશ મંગલમે એક ગુજરાતી દલિત વાર્તા નામનું એક સંપાદન કર્યું અને 15 લેખકો અને 15 એના આસ્વાદકારો હતા. 15 લેખકોમાં હું પણ હતો, દલપત ચૌહાણની વાર્તા પણ હતી, હરીશ મંગલમની પણ વાર્તા હતી, ભીન વણકરની વાર્તા હતી, અરવિંદ વેગડા કે રાઘવજી માધડ એ સર્વેની વાર્તાઓ હતી. તો આસ્વાદકારોમાં રઘુજી ચૌધરી પણ હતા, ચંદ્રકાંત શેઠ પણ હતા, પછી જયંત ગાડીત પણ હતા, દિગ્વિજય મહેતા પણ હતા. આ બધા 15 આસ્વાદકારોની આસ્વાદો દરેક વાર્તાઓ પર લખાવી અને અમે 1987માં ગુજરાતી દલિત વાર્તા નામનું એક સંપાદન કર્યું. આ અરસામાં જોસેફ મેકવાનનો પણ ઉદ્ભવ થયો. 1985માં જોસેફ મેકવાને વ્યથાના વિતક એ નામનું એક રેખાચિત્રનું પુસ્તક બહાર પાડ્યું. વ્યથાના વિતકમાં એમની પોતાની વેદનાઓ એમને એવી રીતે લોકો સમક્ષ રજૂ કરી કે લોકોને ખ્યાલ આવ્યો કે ના, ખરેખર એક આ દલિત સમાજ જે છે
એની 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 પોતાની પોતાની કહી શકાય એવી વ્યથાઓ પણ છે. અને આ વ્યથાઓ જોસેફ મેકવાને આપણી સમક્ષ મૂકી, એમણે આંગળીયાત નામની નવલકથા પણ આ અરસામાં લખી. એટલે 1975-1980 થી 1990 જે ગાળો છે, એ ગાળા દરમિયાન દલિત સાહિત્યના ઉદ્ભવમાં ઘણી એવી મહાત્મર કૃતિઓ રચાઈ કે જેને કારણે દલિત સાહિત્ય ધીરે ધીરે પગભર થતું ગયું. હવે આ રહી દલિત સાહિત્યની વાત, પણ મારો સાહિત્યમાં કઈ રીતે પ્રવેશ થયો એ વિશે મારે વાત કરવી અનિવાર્ય લાગે છે. 1960 જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો, ત્યારથી જ મારા મનમાં એક જાતનું એવું હતું કે મારે કંઈક પણ સાહિત્યમાં આગળ વધવું છે. એટલે હું નાનપણથી જ અમારા ગુજરાતી પ્રાથમિક શાળામાં જે લાઇબ્રેરી હતી, લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચતો, અને ધીરે ધીરે એમ કરતાં એ અરસામાં મારા મોટાભાઈની બદલી ત્યાં થઈ. એ પ્રાથમિક શાળામાં 5મા ધોરણ ભણાવતા અને એમનો હું શિષ્ય હતો, તો એ લાઇબ્રેરીની પણ એ સંભાળતા. એટલે એમને એક દિવસે શું થયું કે ગુજરાતનું નાથ નામની નવલકથા ઘેર વાંચવા માટે લાવ્યા. એટલે મેં જોઈ, એટલે હું તો ઐતિહાસિક વાર્તાઓ ફાધર પાસેથી વાંચતો. મારા બાપુજી હતા એ બહુ રામાયણ અને મહાભારત કે બધા આખ્યાનોની વાતો એવી રીતે કહેતા કે મને ઐતિહાસિક વાતો સાંભળવાનો બહુ ચસ્કો લાગેલો. એટલે એના ઉપર એ ચિત્ર, ગુજરાતના નાથનું ચિત્ર જોયું રાજાનું, એટલે મને પણ થયું કે આ કંઈક ઐતિહાસિક વાત છે. એટલે મેં ધીરે ધીરે એ નવલકથા વાંચવાની શરૂઆત કરી. તો એ નવલકથા ગુજરાતનો નાથ કમા મુનશીની નવલકથા, પહેલું વાંચન મારું ગુજરાતનો નાથ, 5મા ધોરણ હું ભણતો હતો ત્યારે પહેલું વાંચન મારું ગુજરાતનો નાથ. પછી તો મને ગુજરાતી સાહિત્યની નવલકથા વાંચવાનો એટલો બધો ચસ્કો લાગ્યો કે ધૂમકેતુની બધી ઐતિહાસિક નવલકથાઓ વાંચી લીધી. કમા મુનશીની તો જય સોમનાથ, પાટણની પ્રભુતા, રાજા ધીરાજ કે ગુજરાતનો નાથ, પૃથ્વી વલ્લભ, આ બધી નવલકથાઓ મેં એ અરસામાં વાંચી. તો મોહનલાલ ચુનીલાલ ધામી કે જે લેખક તરીકે લોકપ્રિય લેખક કહેવાય, એની પણ નવલકથાઓ મેં વાંચી. પછી તો હું ધીરે ધીરે સામાજિક નવલકથાઓ પણ વાંચતો થયો. તો દેવશંકર મહેતા, પીતાંબર પટેલ, ઈશ્વર પેટલીકર અને પન્નાલાલની નવલકથાઓએ મને બહુ આકર્ષિત કર્યો. ગુણવત્ર આચાર્યની દરિયાઈ નવલકથાઓ પણ મેં વાંચી. આમ ધીરે ધીરે હું બધી નવલકથાઓ તરફ વળ્યો. જ્યારે હું લાઇબ્રેરીમાં જાઉં ત્યારે પ્રથમ એની પસ્તાવણા વાંચી લઉં કે આ નવલકથા છે કે વાર્તા સંગ્રહ છે કે બીજું કંઈક છે. તો એ પસ્તાવણા વાંચતા તો મને લાગે કે આ નવલકથા જ છે, ત્યારે હું નવલકથા એ ઉપાડું અને ધીરે ધીરે મારા ઘેર જઈ અને વાંચતો થઉં. મારી માતાજી મને ટોક્યા કરે કે તું આખી રાત આ રીતે એક દીવડો લઈને તું વાંચ્યા કરે છે, શું તારા બાલ ભરી જશે. મને ટોક્યા કરે. મારા બાપુજી મને કહે કે તું આ શું ઘેલું લાગ્યું છે. પણ કોણ જાણે, મારા અંતરમાં એક જાતની એવી લાગણી થયેલી કે સાહિત્ય વાંચવું. પછી 1962 એક એવી પુસ્તક મારા હાથમાં આવે છે કે જે પુસ્તકે મારા રસ રુચિ આખા બદલી દીધા. તો 1962 ભગવતી કુમાર શર્મા, વિઠ્ઠલ પંડ્યા એ અને બીજા 2-3 લેખકોએ એક સંપાદન કરેલું. એ સંપાદનનું નામ છે યાદ. તો 1962 યાદ નામનું સંપાદન મારા હાથમાં આવે છે. તો આ સંપાદનમાં લગભગ 20 વાર્તાકારોની વાર્તાઓ હતી. તેમાં સુરેશ જોશી પણ હતા, મોહમ્મદ માંકડ પણ હતા, આ પછી રાધેશ્યામ શર્મા કે રઘુવીર એ વખતે નહોતા, એ સંગ્રહમાં એ નહોતા, પણ આ બધા વાર્તાકારો હતા જે કહી શકાય. અને એ એક ચંદ્રવદન જાની નામના એક લેખક વલસાડમાં હતા, એ ગુજરી ગયા, એ નિમિત્તે આ યાદ નામનો એ સંગ્રહ એ લોકોએ કરેલો. એટલે એમાં જે સાંપ્રત વાર્તાકારો હતા એ બધા વાર્તાકારોની વાર્તાઓ એમાં છપાયેલી હતી. અને એ વાર્તાઓ જ્યારે મેં વાંચી ત્યારે મારા રસ રુચિ આખા નવલકથામાંથી પરિવર્તન પામીને વાર્તા તરફ વળ્યા. એટલે મેં ધીરે ધીરે વાર્તા વાંચન શરૂ કર્યું. શરૂઆતના સ્ટેજ ઉપર ધૂમકેતુ, રાવી પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ, ચુનલાલ મડિયા, બ્રોકર, જયંત ખત્રી કે જયંતી દલાલ, અરે અજાણ્યા લેખકો, જીતુભાઈ પ્રેમ મહેતા કે સન્મુખ પટેલ કે જે મહેતા, આ જેવા જે આવા લેખકોની વાર્તાઓ વાંચી અને મારી રસરૂચિ વાર્તા તરફ ઘડાઈ. 1955 પછી જે આપણી વાર્તાના રૂપરંગ બદલાયા, એટલે આપણે પહેલો તબક્કો ગુજરાતી સાહિત્યનો 1918 પછી ગણીએ છીએ. અને એ 1955 બીજો તબક્કો ગુજરાતી સાહિત્યનો આધુનિક વાર્તાનો શરૂ થયો. તો આધુનિક વાર્તામાં સુરેશ જોશીએ જે વાર્તાની કાયાપલટ કરી, એ કાયાપલટે પણ મને આકર્ષિત કર્યો. એટલે સુરેશ જોશીએ એમ કહ્યું કે વાર્તામાં એકલી ઘટનાની ભરમાર હોય
કે ઘટના તમે સીધે સીધી કહી નાખો તો એ વાર્તાકારનું કંઈ કર્તૃત્વ નથી. તમારું એમાં કર્તૃત્વ એ હોવું જોઈએ કે ટેકનિકનું મહત્ત્વ હોવું જોઈએ, આકૃતિનો મહિમા હોવો જોઈએ, ઘટનાનું તિરોધાન હોવું જોઈએ. એટલે આ રીતે એમને એક આખી વાત આપણા સમક્ષ, ગુજરાતી સાહિત્ય સમક્ષ મૂકી અને એના અનુસરીને કિશોર જાદવ કે મધુરાય કે રાધેશ્યામ શર્મા કે જ્યોતિષ જાની કે વિભૂષ શાહ કે સુમન શાહ કે આ રઘુવીર ચૌધરી અને જે સરોજ પાઠક કે મોહમ્મદ માંકડ કે ભગવતી કુમાર શર્મા, આ બધા લેખકો છે એ સુરેશ જોશીની રાહે ચાલ્યા નહીં પણ પોતાની રીતે ચાલ્યા અને પોતાની રીતે ચાલીને એમને ઘટના સાથે કામ પાર પાડીને જુદી ધારામાં ચાલ્યા. પણ સુરેશ જોશીએ જે આખી વિભાવના રજૂ કરી એ આધુનિક વાર્તાની હતી. એટલે આધુનિક વાર્તામાં એ વખતે એવું થયું કે પ્રયોગખોરીનું વલણ વધ્યું, આકૃતિનો મહિમા તો વધ્યો જ હતો પણ લેખકો એવું સમજ્યા, સુરેશ જોશીને ખાસ આ લેખકો સમજ્યા નહીં, એમને તો પ્રયોગખોરીને મહત્ત્વ આપ્યું જેને કારણે કૃતક વાર્તાઓ રચવા મળી. અને જે આધુનિક વાર્તાકારો હતા એમના હાથે જ આધુનિક વાર્તાનું મરણ થયું અને 1980માં ત્રીજો તબક્કો શરૂ થયો. આ ત્રીજા તબક્કામાં સુરેશ જોશીની જે ઘટના તિરોધાનની વાત હતી, વસ્તુનું કલામાં વિલીનીકરણની વાત હતી, એ અનુઆધુનિક વાર્તાકારોએ સ્વીકારી. અને ધૂમકેતુના વખતમાં જે ઘટનાને મલાવી મલાવીને ડેવલપ કરવાની જે આખી વાત હતી, જે એ વાતને પણ સ્વીકારી, ઘટનાનો અનાદર ન કર્યો અનુઆધુનિક વાર્તાકારોએ. એટલે અનુઆધુનિક વાર્તાઓ તર પ્રદેશ તરફ ગયો, તર જીવન તરફ ગયો, તર જીવનની રહેણી કની અને એના રીતરિવાજોને સ્પર્શો. એટલે આધુનિક વાર્તા, અનુઆધુનિક વાર્તાકાર એ આ બંને તબક્કાઓથી જુદો. એટલે 1980 પછીથી જે ગુજરાતી અનુઆધુનિક વાર્તા રચાઈ એ અનુઆધુનિક વાર્તાના મહત્ત્વના વાર્તાકારોમાં હિમાંશી સહેલત અને મોહન પરમારને સૌ ગણે છે. પરંતુ હું એમ કહેવા લલચાવું છું કે આ એક સામૂહિક પ્રયત્ન હતો, જેમાં અજીત ઠાકોર પણ હતા કે કિરીટ દુધાત પણ હતા, કે એમાં કિરીટ દુધાત અને અજીત ઠાકોર તો ખરા જ, પણ એ સિવાય મણિલાલ હ પટેલ હતા, આ બધા વાર્તાકારો, જેમાં બિપિન પટેલનું પણ નામ આપણે લઈ શકીએ, મનોહર ત્રિવેદીનું પણ નામ લઈ શકીએ, માય ડિયર જયુનું પણ નામ લઈ શકીએ, તો આ બધા વાર્તાકારોએ 1980 પછી કલમ ઉઠાવીને અનુઆધુનિક વાર્તામાં એક નવી જ વિભાવના ઊભી કરી, જે તર જીવનના જો બોલીના પ્રયોગો થયા, એ બોલીના પ્રયોગોમાં કોઈને કઠે નહીં એ રીતે બોલીનો વિનિયોગ થયો. આમ વાર્તા ધીરે 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 એ આગળ વધતી ગઈ. 1995 પછી જે બીજા નવા વાર્તાકારો પણ આવ્યા, પણ એ અનુઆધુનિક વાર્તાકારોની ચીલે ચાલ્યા. આમ અત્યારે સાંપ્રત વાર્તા જે ચાલી રહી છે એ વાર્તા અનુઆધુનિક રાહે ચાલીને કંઈક નવું કરવા મથી રહી છે. એમાં મહેન્દ્રસિંહ પરમાર કે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ કે એવા એવા વાર્તાકારો જે છે, કે સંજય ચૌહાણ કે ધર્માભાઈ શ્રીમાળી કે દશરથ પરમાર, આ બધા જે વાર્તાકારો છે પોતાની રીતે અનુઆધુનિક વાર્તાકારોમાં પોતાની કલમ ચલાવી રહ્યા છે. એક આ વાર્તાની વાત થઈ, નવલકથામાં પણ એ રીતે થયું. અને હું આ બધું લખું છું ત્યારે હું આ કઈ રીતે લખું છું એ એક પ્રશ્ન છે. એટલે મારા ગામની આખી સિચ્યુએશનની વાત કરું તો મારું જે ગામ છે એ અમે જ્યારે 1962 કે પછી જ્યારે અમારે હાઈસ્કૂલમાં ભણવાનું જવાનું થયું ત્યારે આંબલિયાસન કે લીંચ જેવા બે ગામો હતા જ્યાં હાઈસ્કૂલની વ્યવસ્થા હતી. એટલે અમે ચાલતા સવારે નીકળીએ અને અને જોતા જોતા બધું આખો એ પ્રદેશ જોતા જોતા જઈએ. બપોરે પછી અમે સ્કૂલમાંથી છૂટીએ ત્યારે પણ અમે મોવડા છે, રાયણ છે કે ગુંદા છે એવું બધું ખાતા ખાતા આવીએ. ક્યારેક શિયાળાની સિઝનમાં બોર પણ થાય. એટલે દરેક અનુભવ મારી રગેરગમાં છે. અમારા ગામમાં વણાટ કામનો ધંધો ચાલે છે. એટલે લગભગ અમારા ગામમાં વણકરોની વસ્તી 300 ઘરની વસ્તી છે. એટલે પટેલો ખરા, ઠાકોરો પણ ખરા, રાવર પણ ખરા, રબારી, તુરી, નાડિયા આ બધી કોમો એકબીજા સાથે સંપીને રહેતી હોય છે. એટલે હું જ્યારે મારી પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે હું આ જે સાહિત્ય તરફ વળ્યો એથી મધર મને ટકોર કર્યા કરતા હતા. પણ આ સાહિત્યના લીધે મેટ્રિકમાં કે આગળ મને ગુજરાતી સાહિત્ય રાખીને ભણવાનો જે સુવિધા થઈ એ મારા આ બાળપણના કારણે થઈ.
જે સુવિધાઓ જે ભણવાની થઈ એટલે ગ્રેજ્યુએટ હું થયો અને પીએચડી પણ થયો ગુજરાતી સાહિત્ય સાથે થયો. એટલે નાનપણનો જે શોખ મારો હતો એ શોખના કારણે હું આ સ્ટેજે પહોંચ્યો. હવે મારા બાળપણની વાત કરું તો બાળપણમાં મારા બાપુજી કાપડની ફેરી કરતા, અમે મારી મધર વણાટ કામ કરતા અને વણાટ કામ કરતા કરતા એ અમને અમારા બધા ભાઈ બહેનોનું એ પોષણ કરતા. જ્યારે ફાધર તો મહિને મહિને બે મહિને ફેરીમાંથી આવે અને એ કમાણી કરીને આવે ત્યારે અમે રાજી થતા. અમારા ફાધરની અમે એટલી બધી ઉત્કંઠા હતી, અમને એટલું બધું પેલું હતું કે ફાધર ક્યારે આવે ક્યારે આવે, અને આવે એટલે કંઈ ને કંઈ લેતા આવે ત્યારે અમે બહુ રાજી થઈ જઈએ. માત્ર પ્રાથમિક શાળા અમે એકથી સાત સુધી મેં ગુજરાતી શાળામાં પાસરિયામાં અભ્યાસ કર્યો. એ પછી લીંચમાં 8 અને 9 ધોરણ અમારે બાજુનું ગામ લીંચ, એટલે સવારે અમે વહેલા ઉઠીને જતા. આ વહેલા ઉઠી ઉઠવામાં અમને એટલું બધું કષ્ટ પડતું કે અમે કષ્ટ વેઠીને પણ, અને એ વખતે કોઈ રોડની સુવિધાઓ નહોતી, નેડિયા હતા અને એ નેડિયામાં કાંટા પણ હોય અને આવા નેડિયામાં અમે પાછા અમારા ચંપલ બંપલ તો હોય નહીં અમારી પાસે, અમે અડવાણા પગે, અમારી ચડ્ડી પણ ફાટેલી હોય, અમારા કપડાં પણ થીગડાવાળા હોય, અને આવું દુઃખ વેઠીને અમે ચાલતા સ્કૂલમાં જઈએ અને સ્કૂલમાંથી બપોરે ખરા તડકામાં પાછા આવીએ. ત્યારે એક બાજુ સવારે ઠંડી લાગે, બપોરે અમે ગરમીમાં પાછા આવીએ. આ 8 થી 9 ધોરણ મેં લીંચ મુકામે અભ્યાસ કર્યો. એ પછી 10 અને 11 આ બે ધોરણ મેં આંબલીયાસન મુકામે, કારણ કે એ વખતે સ્કૂલ એટલી લીંચમાં જ હતી, અમારા આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ હાઈસ્કૂલ નહોતી, એટલે અમે લીંચ મુકામે જતા અને એ પછી એ સામે આંબલીયાસન મુકામે સ્કૂલ થઈ. એટલે આંબલીયાસનનો રસ્તો થોડો સાફ સુથરો હતો, એ કારણે અમે આંબલીયાસન સુવિધા ઊભી થઈ. એટલે 10 અને 11 ધોરણ હું આંબલીયાસનમાં ભણવા ગયો, અને આંબલીયાસનમાં ભણવા ગયો એટલે એ અમારું રેલવે સ્ટેશન. અમારે મહેસાણા જવું હોય, અમારે અમદાવાદ જવું હોય તો આંબલીયાસન રેલવે સ્ટેશને અમે જઈને ગાડીમાં બેસતા. હું જ્યારે મેટ્રિક પરીક્ષા મેં પાસ કરી, આંબલીયાસનમાં પાસ કર્યા પછી મહેસાણા કોલેજમાં અમારે દાખલ થવાનું થયું. ત્યારે મહેસાણા કોલેજમાં અમે ગાડીમાં જતા અને ગાડીમાં જઈ અને પછી ત્યાંથી મહેસાણા કોલેજમાં ચાલતા રેલવે સ્ટેશન ઉતરી અને મહેસાણા કોલેજમાં જતા. આવી રીતે સવારની કોલેજ હતી એટલે સવારે વહેલા અમે મહેસાણા કોલેજમાં જઈએ, બપોરે પાછા આવીએ, અને પાછા આવ્યા પછી વણાટ કામ તો કરવાનું પાછું, મધર એકલા વણે એ નહીં પણ અમે પણ વણાટ કામ કરતા અને વણાટ કામ કરી અને મદદરૂપ થતા. એ અરસામાં કોણ જાણે મારા મોટા ભાઈ હતા એ શિક્ષક તરીકે નોકરી લાગી ગયા, એટલે અમારા માટે એક મોટું આશ્વાસન એ હતું કે એ શિક્ષક બન્યા એટલે અમારા રોજીરોટીના જે પ્રશ્નો હતા એ થોડા થોડા ધીર. અમારા ગામમાં એક સિચ્યુએશન એવી છે કે અમારા ગામમાં વણકરોની 300 ઘરની વસ્તી છે, બધા વણાટ કામ કરનારા છે, એટલે ખેત મજૂર ઓછા, ખેડૂતોની મજૂરી કરનારા ઓછા, એટલે આ જે વર્ણપ્રથા છે એ વર્ણપ્રથાની અમારે ત્યાં અસર બહુ ઓછી હતી. વર્ણપ્રથાની એટલી બધી અસર નહોતી કે જેને કારણે અમે અડધૂત થઈએ. અમારા ત્યાં પટેલો અને ઠાકોરો સાથે અમારો તાલમેલ પણ હતો. અમારા ગામમાં વણાટકામની એક મંડળી થઈ. આ મંડળી સ્થાપિત કરવામાં મારા સૌથી મોટા ભાઈ ધનજીભાઈ પરમાર, જે કોઓપરેટિવ બેંકમાં અત્યારે ડિરેક્ટર છે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર છે, આ ધનજીભાઈ પરમારે 1961માં વણકર સહકારી મંડળી શરૂ કરી. એટલે વણકરોને જે માલ બીજી જગ્યાએ વેચીને જે મજૂરી પ્રાપ્ત થતી હતી એ આ મંડળી દ્વારા પ્રાપ્ત થવા મળી. એટલે વણકરોને રોજીરોટીના પ્રશ્નો ધીરે ધીરે સોલ્વ થવા માંડ્યા. એટલે લોકો વણાટકામમાં એટલા બધા ઉત્સાહિત થયા કે માલ એ ત્યાંથી કાચો માલ લઈ આવે મંડળીમાંથી અને પાકો માલ ત્યાં વણાટ જે થયું હોય એ આપી આવે, એટલે એના ઉપર એ વણકરી ચૂકે. આ વણકરીને મજૂરી રૂપે વણકરી શબ્દ વપરાતો. એટલે અમારા માણસો ધીરે 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 વણાટકામમાં પાવર અને અમારી મંડળી આખા મહેસાણા જિલ્લામાં અને ગુજરાતમાં લગભગ અત્યારે આજની તારીખ પણ ફર્સ્ટ નંબરની મંડળી છે, પાસરિયા ગ્રુપ વિવર્સ કોઓપરેટિવ સોસાયટી. તો આ મંડળી અત્યારે પણ ફર્સ્ટ નંબરની મંડળી છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો કે ધોળકાની આજુબાજુનો પ્રદેશ, આ બધા વણાટકામના ધંધા કરનારા માણસો છે, એટલે એ બધા ઇન્ડિવિજ્યુઅલ કામ કરનારા છે. પણ આવી સહકારી મંડળીઓ તો એક અમારા ગામમાં
અને એક આજુબાજુ એક લીંચ ગામમાં પણ હમણાં જ, અને એક રાણીપુરા ગામમાં અને દીવનપુરા ગામમાં, આ બધા ગામોમાં સહકારી મંડળીઓ હતી. હવે આ ધંધો ધીરે ધીરે મૃતપ્રાય અવસ્થામાં થયો છે. મૃતપ્રાય અવસ્થામાં થવાને કારણે હવે વણકરોના વણાટકામની સંખ્યાઓ ઘટતી જાય છે. અમારા ગામની આજુબાજુ ઔદ્યોગિક એરિયા એટલો બધો થયો છે, રોડ ઉપર તમે કલોલથી નીકળો અને મહેસાણા સુધી જાઓ તો મહેસાણાની આજુબાજુના રોડ ઉપર ઔદ્યોગિક એરિયા અને ઔદ્યોગિક એકમો એટલા બધા થયા છે કે જેને કારણે વણાટકામ કરનારા કે ખેતમજૂરી કરનારા દલિતો, ઠાકોરો કે રાવર કે ઇતર કોમ, અત્યારે બધી કોમો ધીરે ધીરે આ આ ઉદ્યોગો ઔદ્યોગિક એકમોમાં કામ કરતી થઈ છે અને રોજીરોટીના પ્રશ્નો સોલ્વ થવા માંડ્યા છે. એટલે અમારો એરિયા એક ઔદ્યોગિક એરિયા તરીકે અત્યારે બહુ સરસ રીતે છે. મહેસાણા જિલ્લો આમ તો શિક્ષણની દૃષ્ટિએ ખેડા જિલ્લા પછી બીજા નંબરનો જિલ્લો છે. ખેડા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ પહેલાં પુષ્કળ હતું, પણ ખેડા જિલ્લામાંથી બધા ફોરેન જવા માંડ્યા પછી ત્યાં પણ થોડું ધીરે ધીરે થોડું ઓછું થવા માંડ્યું. પણ મહેસાણા જિલ્લો તો પહેલેથી જ ગાયકવાડી રાજ હોવાને કારણે મહેસાણા જિલ્લો શિક્ષણ દરેક જાતિમાં મહેસાણા જિલ્લો ધીરે ધીરે આગળ વધતો ગયો છે. એટલે મારા ગામના મારા કુટુંબની વાત હું કરું તો મારા કુટુંબમાં અમે 4 ભાઈઓ અને 2 બહેનો. સૌથી મોટા ધનજીભાઈ એ સહકારી મંડળી ચલાવે છે. એમનાય નાના કેશવલાલ એ શિક્ષક હતા, એ પણ રિટાયર થયા. હું મારો ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો સરકારી કચેરી ગાંધીનગરમાં, એ પણ રિટાયર થયો. એટલે અમે 4 ભાઈઓ અત્યારે રિટાયર થયા. એ 4 ભાઈઓના છોકરાઓ પણ અત્યારે નોકરીઓ કરે છે. એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો અમારું આર્થિક સ્તર હવે ધીરે ધીરે સુધર્યું છે, એ શિક્ષણના કારણે. અને શિક્ષણના કારણે તો ખરું જ, પણ આંબેડકરના કારણે અમારું આર્થિક સ્તર સુધર્યું છે. જો આંબેડકરે અનામત આંદોલનો ન કર્યા હોત, આંબેડકરે અનામતની માગણી ન કરી હોત તો દલિત સમાજ અત્યારે પણ સબળતો હોત. એ દલિત સમાજ જે અત્યારે આગળ વધી રહ્યો છે આંબેડકરની નીતિને કારણે. એટલે અનામત વસ્તુ એ અમને તાર્યા છે એમ કહું તો પણ ચાલે. આંબેડકરે આ માગણી કરી ત્યારે એમની સામે ઘણો બધો વિરોધ થયો હતો. એટલે અનામતના કારણે અમને જે સુખ મળ્યું અનામતના કારણે, ધારો કે અનામત ન હોત તો, એવો ઘણીવાર મને પ્રશ્ન થાય છે, અમારા બંધુઓને પણ પ્રશ્ન થાય છે, તો કદાચ આટલું જે અમે સુખ સગવડતા ભોગવી રહ્યા છીએ કદાચ ન પણ ભોગવતા હોત. એ એક સ્વયં સ્પષ્ટ વાત છે. અને 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 જેમ યોસેફભાઈએ કહ્યું કે મુખ્યધારા કરતાં તમે દલિત સાહિત્યનું લેબલ લગાવીને જે સાહિત્ય રચો છો એ સામે કે મારો વાંધો છે, તો એ એમનો અંગત મત છે. કારણ કે એમને એ વેઠ્યું નથી. જેને વેઠ્યું છે, જેને આ આ વસ્તુઓ વેઠી, અમારા ગામમાં વણકરો છે પણ બાજુના ગામમાં ખેતમજૂરો છે, તો અમે એ ખેતમજૂરોની વ્યથા અમે જાણીએ છીએ કે ખેતરમાં કામ વખતે ખેડૂતો દ્વારા સ્ત્રીઓનું કઈ રીતે શારીરિક શોષણ થતું હતું એ પણ અમે જોયું છે. એમના મજૂરી આખો દિવસ કરાવે અને અડધો પગાર પણ ના આપે, અડધી મજૂરી પણ ના આપે, આખો દિવસ ખેતરમાં કામ કરે અને એની મજૂરી ન આપે, એ પણ અમે બીજા ગામોમાં જોયું છે. એટલે વર્ણ પ્રથાના કારણે પણ અમુક કોમોને બેઠવાનું આવ્યું છે. 1972માં મારા લગ્ન જશોદાબેન સાથે થયા, એટલે મારે એક પુત્ર છે. એ પુત્રનું નામ મનોજ છે. એ પણ ઝાયડસ કેડીએમાં નોકરી કરે છે. અને એને એક પુત્ર અને એક પુત્રી છે. એ પણ એક પુત્ર જે છે એનો એ એફઆઈબીએમાં છે અને પુત્રી છે નવમા ધોરણમાં છે. એટલે એ લોકો પણ સારી રીતે અભ્યાસ કરે છે. એટલે આખું જીવન રુચિ અમારી એક શિક્ષણના કારણે ઘડાઈ છે અને એ જીવન રુચિને સહારે અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. એટલે સાહિત્ય સાથેનો નાતો જે મારો બંધાયો, જે મારા સ્વયંભૂ રુચિને કારણે છે, સ્વયંભૂ અનુભવોને કારણે છે, એ અનુભવો હું મારા સાહિત્યમાં આ રીતે લાવતો ગયો છું એ અહીંના ગુજરાતી સાહિત્યના વિવેચકોને પણ ગમ્યું છે અને હું હજી પણ
વાર્તા અને નવલકથામાં કંઈક નવું કરવા ધારું છું. યાદગાર તો મારે સાહિત્યમાં યાદગાર એક પ્રસંગ છે. સાહિત્યમાં 1970ની આસપાસ મેં સાહિત્ય સર્જન શરૂ કર્યું, એટલે સાહિત્ય વાર્તાકારોની વાર્તાઓ વાંચતો ત્યારે મને એમ થતું કે હું પણ આવું લખી શકું. એટલે 1975માં એક વાર્તા લખવાનો મેં ટ્રાય કર્યો, અને સુરેશ જોશીનો હું બહુ ચાહક હતો, એટલે સુરેશ જોશી લખતા હતા એવી જ વાર્તા મારે લખવી એવો ઈરાદો રાખીને હું વાર્તા પાસે ગયો. તો સંકેત નામની એક વાર્તા, પહેલી વાર્તા મારી લખાણી, તો એ વાર્તા સુરેશ જોશી લખતા હતા એવી ન થઈ કે બીજા લખતા હતા એવી ન થઈ, પણ મારી પોતાની કહી શકાય એવી વાર્તા થઈ. એનો મને બહુ આનંદ હતો. અને 1980માં મારો પહેલો વાર્તા સંગ્રહ પ્રગટ થયો, ત્યારે મને પહેલું બાળક જન્મ થયું હોય ને એટલો બધો આનંદ થયો હતો. એ મારો યાદગાર પ્રસંગ કહેવાય. 1980માં કોલાહલ નામનો મારો પ્રથમ વાર્તા સંગ્રહ પ્રગટ થયો, ત્યારે મને ખરેખર અદ્ભુત આનંદ થયો હતો. હા, પુરસ્કાર તો મારે 25 પુરસ્કારો મળ્યા છે. જ્યારે હું ગુજરાતી સાહિત્યમાં પ્રવેશું અને જેમ જેમ વાર્તાઓ લખતો ગયો તેમ તેમ મારા પત્ની એ ખરેખર મને એટલો બધો પ્રોત્સાહિત કર્યો છે કે મારી કૃતિઓ જ્યારે છપાય ત્યારે બહુ રાજી થતી, અને ઘણીવાર તો એની વાતોમાંથી મને ઘણા થીમ મળ્યા છે. એના પિયરની કંઈ વાત કરે, એના જીવનમાં કંઈ બન્યું હોય એની વાત કરે, તો એમાંથી પણ મને ઘણા થીમ મળ્યા છે. એટલે મારી પત્ની જ્યારે મારી નવલકથાઓ પ્રગટ થતી, મારી વાર્તાઓ પ્રગટ થતી ત્યારે બહુ રાજી થતી, એટલે મારા જીવનમાં મને આગળ વધારો. જ્યારે હું 1988માં લેક્ચરર તરીકે GLS કોલેજમાં સિલેક્ટ થયો, GLS કોલેજમાં, ત્યારે મને એમ કહે કે તમે આ નોકરી છોડી જ દો, તમે, હું સરકારી નોકરીમાં હતો, એ છોડી જ દો તમે અને તમે પ્રોફેસર બનો, તમે પ્રોફેસર બનો તો એ મને વધારે ગમશે. અને હું ખરેખર એની નારાજગી વોરીને પણ પ્રોફેસર બના ગયો અને મૂળ જગ્યાએ ટકી રહ્યો. એ વાત અલગ છે. 2007માં 1995થી બીમાર હતી, મેં એટલી બધી એની સાથે દવા કરાવી, એની સાથે સાથે રહ્યો. એને એમ થયું, એ મને કહેતી કે આવતા ભવ્ય કદાચ મળો તો તમે જ મને મળો, એટલી બધી મેં એની સેવા કરી. એટલે 2007માં જ્યારે એ ગુજરી ગઈ ત્યારે મને એક સખત આઘાત લાગ્યો હતો કે મેં કંઈક એવી વસ્તુ ગુમાવી છે કે જે વસ્તુ હવે કદીએ પાછી નહીં આવે. હું સમય સાથે ચાલ્યો છું, સમયનો મેં ક્યારેય દુરુપયોગ કર્યો નથી. 1970માં જ્યારથી મેં લખવાનું શરૂ કર્યું કે સર્વિસ શરૂ કરી કે કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરી, એ પ્રવૃત્તિ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી હું એમાં મચોર રહેતો હોઉં છું. એટલે સમયનો મેં દુરુપયોગ કર્યા સિવાય મેં સાહિત્ય સર્જન કર્યું એટલે 40-એક પુસ્તકો થયા. એનું કારણ એ છે કે 40-એક પુસ્તકો મારા થયા છે. એનું કારણ એટલું કે હું સતત સમય સાથે રહ્યો છું અને સમયનો મેં દુરુપયોગ કર્યો નથી અને સખત મહેનત કરી છે. મારા ફાધર કહેતા કે વખતની વણકરીનો વિચાર કરો, વખતની વણકરીનો વિચાર કરો. એટલે વણકરી એટલે આ જે વણાટ કામ કરીને મંડળીમાં માલ આપતા એને વણકરી શબ્દ કહેતા. હા, કે વખતની વણકરીનો વિચાર કર્યો, તો એ વખતની વણકરીનો વિચાર એ વખતે મારા ફાધરનું વાક્ય હતું, મારા બાપુજીનું, કે વખતની વણકરીનો વિચાર કરજો જીવનમાં. એટલે વખત એટલે સમયને સાચવજો. એટલે મેં સમયને કાયમ, વખતને કાયમ માટે સાચવ્યો છે અને એનું ફળ કુદરતે મને આપ્યું છે.